આજરોજ ભાદરવા સુદ પૂનમ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલી યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેથી મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાંબી લાઇનો જોવા મળી આવી હતી. ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મહત્વનું છે કે આજના દિવસે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયો હતો. તો ભગવાનને ખાસ સોનાની વનમાળા સહિત હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો. તો ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા હતા. તો બીજું ખાસ તે છે કે આજથી શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થયો છે. તો ભાદરવી પૂનમનો આજરોજ પહેલું શ્રાદ્ધ છે, ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડતા હોય છે. મારું નામ હેતલ વસોયા છે, હું ગાંધીનગરથી આવું છું અને અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું. વારે વારે આવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે, તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે, તો અમે આજે દર્શન કરવા આવ્યા. થેન્ક યુ. મારું નામ ચૌધરી અમીષાબેન છે, હું બળદર ગામમાંથી આવું છું. હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું. ભગવાન બધાનું કલ્યાણ કરે, મારા પરિવારનું પણ કલ્યાણ કરે. હું આ ભાદરવી પૂનમની ચાલથી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું. અમને અહીંયા ચાલીને આવી છે, સારું લાગ્યું છે. અમે અંબે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ અહીંયા દર્શન કરવા માટે. જય શ્રી કૃષ્ણ. આજે ભાદરવા સુદ પૂનમ, આમ તો ભાદરવી પૂનમનો માં જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે. જગદંબાનો સાગત્ય દિવસ એટલે કે ભાદરવી પૂનમ. લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ કેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરી માં જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે, તેવી શામળાજી વિષ્ણુ મંદિર સાથે પણ ઘણા દૂર દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. એવી સુંદર મજાની આજે ભાદરપદની પૂર્ણિમા. આજ રોજ સવારે ભગવાનને સ્નાનાદિ પૂજન પછી ભગવાનની શણગાર આરતી કરી સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભોગ ઉત્થાપન સંધ્યાનો શયન આદિ સેવાઓ અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.